હર્ષ સંઘવી અને રત્નાકરજી કે ભાજપ છે પહોંચ્યા છે પહેલા પદાધિકારીઓ અને રાજપૂત આગેવાનો સાથે હાઈવે પર એક ખાનગી હોટેલમાં બેઠક લઈને સમાચાર જેમાં સાંસદ દીપસિંહ રાઠોડ ધારાસભ્ય રમણ પરમાર પીસી પરંટા ધવલસિંહ ઝાલા સહિતના ભાજપના અગ્રણીઓની સાથે બેઠક શરૂ થઈ ગઈ મળી રહી છે આપણે કહી દઈએ કે પાછલા દિવસોમાં બેઠક કરી રહ્યા છે પાછલા કેટલાક દિવસોથી સતત ચાલતી આ બેઠકનો આખરે શું નિષ્કર્ષ આવે છે તે જોવું રહો અત્યારે તો ગુજરાતમાં જે પ્રકારની રાજકીય પરિસ્થિતિ છે તેમાં ક્ષત્રિય શ્રી મનાવવા માટે ડેમેજ કંટ્રોલ માટે ભાજપની કવાયત હવે સ્પષ્ટપણે દેખાઈ રહી છે અત્યારે અલગ અલગ જે વિસ્તારો છે જે જિલ્લાઓ છે ત્યાં બેઠક કરી રહ્યા છે અમારા સંવાદદાતા અવનીશ ગોસ્વામી વધુ જાણકારી આપી રહ્યા છે અવનીશ બેઠક શરૂ થઈ ગઈ છે બેઠકમાં કોણ કોણ હાજર છે વિગતો वात करारास अरवली जिलि रमण वोरा जे पूर्व विधानसभा अध्यक्ष हा लीडर ना धारासभ्य उपरात प्रांती ना धारास्य पूर्व प्रधान जजेंद्रसिंग परमा उस्थित आहे उपरात वर्तमान सासद्य दिपसिंह राठोड आिवाय संगन नामुख आहे महामंत्रीचे अन्य आगेवान ज તેવા લગભગ અઢાર થી વીસ જેટલા આગેવાનો ઉપસ્થિત છે તેઓની સાથે આ બેઠક જે છે તે હરસંગી અને રત્નાકર દ્વારા લેવામાં આવી રહી છે આ બેઠક ની અંદર તમામ અભ્યાસ કરવામાં આવશે સુધીનો માહોલ કેવો છે આગળની રણનીતિ શું છે તે તમામ અભ્યાસ કરવામાં આવશે કોણ કામ નથી છે તે તમામ વિગતો મેળવવામાં આવી રહી છે ત્યારબાદ રાજપૂત સમાજના આગેવાનો જે છે લગભગ પચાસ થી સાહીઠ અરવલ્લી અને સાબરકાંઠા બંને જિલ્લાઓમાંથી ઉપસ્થિત રહ્યા છે તેમની સાથે પણ બેઠક યોજવામાં આવશે તેઓની નારાજગી જે છે તેને સાંભળવામાં આવશે જે રૂપાલાના મુદ્દે વિરોધ થઈ રહ્યો છે તે વિરોધને ડેમેજ કંટ્રોલ કરવા માટેની કાર્યવાહી જે છે તે કરવામાં આવશે સ્થાનિકની વાત કરવા તો ભાજપ દ્વારા ઓબીસી ક્ષત્રિય ઠાકોરને ઉમેદવાર બનાવવામાં આવ્યો છે અને જે રીતે રાજપૂત સમાજ દ્વારા જે આ માહોલ જે સર્જાયો છે વિરોધનો તેને ઠારવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે બિલકુલ અવનીશ પ્રયાસ સ્પષ્ટપણે દેખાઈ પણ રહ્યો છે કારણ કે પાછલા દિવસોમાં અન્ય અલગ અલગ જિલ્લાઓની મુલાકાતે પણ હર્ષ સંઘવી જઈ ચૂક્યા છે